ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશન દ્વારા આજે એક દિવસીય ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ટીમના મેમ્બર્સ સારી કામગીરી કરે તે માટે શુભેચ્છા પાઠવવા ડભોઈના પીઆઈએસજી વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ સહિત તાલુકાના ચોમાસામાં માઇગ્રેસ મારી અનેક જળચર સહિત અને પ્રાણીઓ ઘણી વખત રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો થતો હોય છે ત્યારે ડભોઈ ખાતે વર્ષોથી કાર્યરત એવી નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ આવા પ્રાણીઓના રક્ષણ માટે કામ કરતું આવ્યું હોય ત્યારે ટીમ મોટી થાય અને વધુમાં વધુ યુવક યુવકો ફાઉન્ડેશન સાથે જોડાઈ જીવદયાના કાર્યમાં હાથ બટાવી શકે તે માટે નેચર સેવિંગ ફાઉન્ડેશન વૈભવ પટેલ દ્વારા યુવાનોને સાપ મગર પક્ષીઓ અજગર દીપડો કઈ રીતે રેસ્ક્યુ કરી શકાય તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં યુવકો હાજર રહ્યા હતા યુવાનોને શુભેચ્છા પાઠવવા ડભોઈ પોલીસ વિભાગના પીઆઈ એસ જે વાઘેલા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને કાયદાકીય જ્ઞાન આપ્યું હતું નેચર સિંગ ફાઉન્ડેશન ગુજરાત તરફથી હું નેચરસિંહ ફાઉન્ડેશનના ટ્રસ્ટી તરીકે આજરોજ અમારી ત્રણ બ્રાન્ચોનું અહીંયા આગળ ટ્રેનિંગ સેશન રાખ્યું હતું ડભોઈ પંચમહાલ ગોધરા અને સાવલીનું જેની અંદર અમે આજે સાપો વિશેની સંપૂર્ણ માહિતી તથા નવા જોડાયેલા અમારા ટીમ મેમ્બરોને સાપો વિશેની સમજણ ઝેરી બિનજેરી અને અન્ય પ્રકારના સાપોના સ્ટડી પેપરો એમને સમજાવ્યા ત્યારબાદ મગર મગર વિશે એમને થોડી સામ સમજણ આપી છે તથા દીપડા જેવા બીજા અન્ય પ્રાણીઓ વિશે પણ એમને સચોટ જાગૃતતા આવે એ માટેના કાર્યક્રમો કરવા માટેની પૂરેપૂરી માહિતી આપી છે અને સાપો પકડવાની કામગીરી જે અમારા જે બી ભાઈઓ વોલન્ટિયર કરી રહ્યા છે જે તે વિસ્તારોની અંદર તો સાપને સરળતાથી અને પોતાની સેફટી રાખી અને સાપની સેફટી રાખીને કેવી રીતે પકડી શકાય એના એમને અમે કોમ્પ્યુટરના માધ્યમથી એમને સેફ ટ્રેનિંગ વિશે થોડું સમજાવ્યું છે અને આવનારા દિવસોની અંદર આ સાપો મગર હોય કે દીપડા હોય અન્ય પ્રાણીઓ વિશે જે લોકોની જાગૃતતાઓ ઘટે છે અને એ જાગૃતતાઓમાં એમને બહારથી વોટ્સઅપ સ્ટેટસ હોય કે પછી ફેસબુક ઇન્સ્ટાગ્રામ હોય તે દ્વારા મળતા ખોટા ખોટા મેસેજોમાં લોકોમાં ભયનો માહોલ જે ઉભો થાય છે એ ભયના માહોલમાં લોકોને કેવી રીતે સમજાવી લોકોને પ્રાણીનો પ્રાણી પ્રત્યેનો પ્રેમ ઉભો કરી શકાય એના વિશેની સમજણ આપીએ છીએ